મંગલમ વર્ધમાન તીર્થમ મે પરિકૈયા જિણગણ પરિસરમાં આ શ્લોક નો મંગલિક તરીકે દરેક ઠેકાણે બોલાય છે, એટલે આપણે પણ એ રીતે મંગલિક કર્યું. નૌકા ચડી શ્રી મહાવીરમ કેવલ જ્ઞાન ભાસ્કરમ કલ્પસૂત્રસ્ય સદ્બાલાવબોધ કિંચિદુચ્યતે. કલ્પસૂત્રનો એની બાલાવબોધ ટીકાનો પ્રારંભ કરતા અહીં આગળ જ્ઞાની પુરુષ સૌથી પહેલા મંગલાચરણ કરે છે. પ્રણમ્ય શ્રી મહાવીરમ કેવલ જ્ઞાન ભાસ્કરમ, કેવળ જ્ઞાનરૂપી સૂર્યનો ઝગમગતો પ્રકાશ જેમને પ્રાપ્ત થયો છે એવા ભગવાન મહાવીર સ્વામીને મારા અનંત અનંત નમસ્કાર હો. પરમાત્માને નમસ્કાર કરીને જ કોઈ પણ મંગલકારી કાર્યનો પ્રારંભ થઈ શકે. કાર્યનો પ્રારંભ કરવો છે જીવનની અંદર કોઈ પણ કાર્યનો, શુભ કાર્યનો પણ, અને એ કાર્યને જો નિર્વિઘ્નતાપૂર્વક પાર પહોંચાડવું છે તો જ્ઞાની પુરુષો આ દ્વારા આપણને એક ઈશારો કરે છે કે મંગલ રીતે કાર્ય તો જ પૂર્ણ થાય જે મહામંગલ રૂપ છે એવા પરમાત્માને નમસ્કાર કરીને જો એ કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો. કલ્પસૂત્રની રચના કરવાની છે, એનું વિવેચન લખવાનું છે, પણ સીધી કલ્પસૂત્રની વાત નથી કરતા. પહેલાં એ કલ્પસૂત્રનું બીજ જેમાંથી પ્રાપ્ત થયું છે જ્ઞાનનું, એ ભગવાન મહાવીર સ્વામી, એ ભગવાન મહાવીર સ્વામીને હૃદયપૂર્વકના નમસ્કાર કરે છે. જ્યાં સુધી નમસ્કાર નહીં આવે ત્યાં સુધી જીવનની સફળતાઓ પ્રાપ્ત નહીં થાય. ધર્મનો જો કોઈ પાયો હોય તો તે આ છે. કલ્પસૂત્રનો આપણને આ પહેલો ઈશારો છે. પહેલા શ્લોકની અંદર પહેલો શબ્દ આ વાપર્યો, પ્રણમ્ય શ્રી મહાવીરમ, મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કરું છું. નમો અરિહંતાણમ, જે નવકાર મંત્રે આપણને સંદેશો આપ્યો છે એ સંદેશો કલ્પસૂત્ર આપણને આપે છે કે નમો. હરિભદ્ર સુરી મહારાજ, જેમણે 1444 ગ્રંથ રત્નોની રચના કરી છે, એ હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરા નામની ગ્રંથની ટીકામાં એમણે એમ લખ્યું, ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. ધર્મનું મૂળ શું? મૂળ વિના કોઈ દિવસ વૃક્ષ ઊભું ન થઈ શકે, એનામાં ફળ ફૂલ કશું જ આવી ન શકે. ધર્મનું વૃક્ષ જો ઊભું કરવું છે, ધર્મના ફળ અને ફૂલ જો જીવનમાં પ્રાપ્ત કરવા છે તો એના માટે મૂળિયું શું હોવું જોઈએ? હરિભદ્ર સુરી મહારાજ આપણને એનું માર્ગદર્શન આપે છે. એમણે લખી દીધું લલિત વિસ્તરાની ટીકાની અંદર કે ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. વંદન, મહાપુરુષોને, પરમ પુરુષોને એમના ચરણોમાં ભાવપૂર્વકની વંદના, એ જ ધર્મનું મૂળ છે. બીજા એક જ્ઞાની પુરુષોએ આપણે ધર્મના મૂળ તરીકે વંદનાનું નિરૂપણ કર્યું. બીજા જ્ઞાની પુરુષોએ એમ કીધું કે ભાઈ ધર્મની વાત પછી છે, પહેલા તો અનાદિ કાળના આત્માની અંદર પાપો કેવા ઘર કરી ગયા છે. ધર્મ ક્યાંથી આવે? પાપો જ ઘર કરીને બેઠા છે, પાપ વૃત્તિઓ જામેલી પડી છે. આ અશુભ વાસનાઓ, પાપ વૃત્તિઓ, એ બધું નિર્મૂળ ન થાય ત્યાં સુધી કેમ કામ ચાલશે? ધર્મની વાત પછી કરજો, પહેલા અમને એ કહો ને કે આ પાપ વૃત્તિઓ કેવી રીતે ટળે. એટલે તરત જ્ઞાની પુરુષોએ પણ આ જ વાત કરી, વંદના પાપ નિકંદના. પાપનું નિકંદન કરનારી, પાપનો નાશ કરનારું જો કોઈ તત્વ હોય તો તે પરમાત્માના ચરણે કરેલી વંદના છે. વંદના જ પાપ નિકંદના બની શકે છે, પાપોનું નિર્મૂલન કરી શકે છે. આટલું બધું મહત્વ જે તત્વને આપવામાં આવ્યું નમો, મેં નવકાર મંત્રની આરાધનામાં કહ્યું હતું, અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ બધાનો ઉલ્લેખ એક એક વખત છે, પણ નમો શબ્દનો ઉલ્લેખ 5 વખત એમ કહે છે કે વધુ મહત્વનું હોય તો અરિયંત ચોક્કસ મહત્વના છે આપણા માટે, પણ એ અરિયંતને જો આપણે નમીએ નહીં તો અરિયંત પણ આપણું કલ્યાણ કરી શકે નહીં. પહેલા નમોનું મહત્વ છે, નમન થવું જોઈએ સાચું. શું નમો એટલે? આમ હાથ જોડીને આમ કરીએ એનું નામ અર્થ નમો થઈ ગયું? ભાઈ નમો એટલે શું?
નમો અરિયંતાણમ કે મહાવીર સ્વામી ભગવાનને મારા નમસ્કાર હો એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે નમો એટલે શું, શું કરીએ તો નમો થયું કહેવાય? નમન કરવાનું છે. નમન એટલે માત્ર માથું નમાવાનું, માત્ર હાથ જોડવાના? શું નમન? નમન શબ્દ આપણને સૂચવે છે પરમાત્માની પરમ શક્તિનું ભાન થઈ જાય, પોતાની પામરતાનો પરિચય થઈ જાય, અને એ બે માંથી હૃદયની અંદર એક એવો ભાવ ઉત્પન્ન થાય કે જે ભાવ આપણા માત્ર મસ્તકને નહીં, આપણી માત્ર કમરને નહીં, આપણા મનને નમાવી દે પરમાત્માના ચરણોમાં. જ્યાં સુધી મન નહીં નમે, તન નમ્યા કરશે પણ મન નહીં નમે, મનમાં નમ્રતાનો ભાવ ના આવ્યો. નમ્રતા ક્યારે આવે? હું પામર છું એ ખ્યાલ હોય ને ત્યાં જ માણસ નમી શકે છે. પોતાનો અહંકાર, અહંકાર જ્યાં હોય ત્યાં નમસ્કાર આવી શકે નહીં. એક વાત સમજી રાખજો, અહંકાર ઓગળ્યા વિના નમસ્કાર ક્યારેય આવી શકતો નથી. અને અહંકાર ત્યારે જ ઓગળે છે જ્યારે હું પામર છું, કંઈ જ નથી એ પામરતાનું ભાન થઈ જાય. તો અહંકાર શેનો આવે? હું કંઈક છું એ ભાવ હોય તો અહંકાર આવે. હું કંઈ જ નથી, પ્રભુ તમારા ચરણે હું એક નાચીજ તત્વ છું, આ ભાન જ્યારે આવી જાય, નમ્રતાનો ભાવ પ્રગટી જાય, ત્યારે જ સાચું નમન થાય છે. હૃદય ઝૂકે છે. તન ઝૂક્યું, મન ન ઝૂક્યું તો કામ નહીં ચાલે. આપણું મન ઝૂકવું જોઈએ પરમાત્માને. માત્ર પોતાની પામરતાનું ભાન થશે તો પણ ઝૂકાશે નહીં, પણ પોતાની પામરતાની સાથે સાથે પરમાત્માની મહાનતાનું જો ભાન થઈ જાય, એની વિશ્વ કલ્યાણકારીતાનો જો પરિચય થઈ જાય, એની અનંત શક્તિ સંપન્નતાની જો શ્રદ્ધા પ્રગટી જાય, તો ત્યાં આગળ હૃદય ઝૂકી ગયા વિના રહે નહીં અને આત્મા પરમાત્માના ચરણોમાં આડોટી પડે. અને એ જ્યારે સમર્પણ ભાવ આવે, આ મહાન તત્વ હું તદ્દન અબૂજ નાચીજ, આ મહાન પરમાત્માના સાનિધ્યની તક આજે મને મળી છે, એ પ્રભુના ચરણ મને મળ્યા છે, ઝૂકી જાઉં. અને એ ભાવ સાથે જ્યારે તમે ઝૂકી જાઓ ને મસ્તક ઝુકાવો, ત્યારે એક ક્ષણ એવી આવી જાય, કોક વખત કલાકોના કલાકો નમસ્કાર કરવા પડે, કલાકોના કલાકો નમો અરિયંતાણમ બોલવું પડે, એમ કરતાં 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 ભાવ વિભોર બનેલું હૈયું એક વાર ક્યારેક કોઈ ક્ષણ એવી પ્રાપ્ત કરી લે કે જે વખતે પરમાત્માના ચરણે મસ્તક ઝૂકેલું હોય, હૃદય ઝૂકેલું હોય, આત્મા ઝૂકેલો હોય, અને મનમાંથી સગડાય વિકલ્પો બંધ થઈ ગયા હોય, એ જે ક્ષણ છે સામર્થ્ય યોગનો નમસ્કાર જેને કહેવામાં આવે છે. પરમાત્માની ચેતના સાથે આપણી ચેતનાનું વિલીનીકરણ થઈ જાય. નવપદજીનો મહિમા ગાતા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે સિદ્ધ ચક્રના રાસના નવમા ખંડની અંદર એક એક પદનું વર્ણન કર્યું છે અને એના આરાધકની જે વિવેચના કરી છે એમાં એમ કીધું, અરિયંત પદ ધ્યાતો થકો દવ્વ ગુણ પજાય, ભેદ છેદ કરી આત્મા અરિયંત રૂપી થાય. એક ક્ષણ એવી આવી જાય કે જે વખતે અરિયંત જુદા છે અને હું જુદો છું એ ભેદ ટળી જાય અને આપણો આત્મા અરિયંતમય બની જાય, અરિયંત રૂપ બની જાય. ભેદ છેદ કરી આત્મા અરિયંત રૂપી થાય. એક ક્ષણને માટે તમે જ અરિયંત બની જાઓ. અરિયંતની ચેતના સાથે તમારું એવું અભિન્ન સાનિધ્ય યોજાઈ જાય કે હું ભગવાનની ભક્તિ કરનારો ભક્ત જુદો અને ભગવાન જુદા એ ભેદ પણ રહે નહીં. એક ક્ષણ આવી જાય અને એ ક્યારે આવે? તન્મય ક્યારે થવાય? તદરૂપ ક્યારે થવાય? આપણા જ્ઞાની પુરુષોએ ખરેખર કમાલ કરી છે. આપણા એક એક સૂત્રો ને જ્યારે તમે સમજશો ને ત્યારે તમને ખબર પડશે કેટલા અદ્ભુત સૂત્રો. કેવી રીતે ભક્તિ કરવી તો એનું શાસ્ત્રોમાં વર્ણન આપ્યું. તમ મણે તચ્ચિત્તે તલ્લેસે તદજ્જવસાય વશીએ, તન્મય થઈને તચ્ચિત્ત થઈને, તમ મણે તલ્લેસે એ જ લેશ્યા આપણી બની જાય પરમાત્માની જેવી શુક્લ લેશ્યા. તદજ્જવસાય વશીએ, પરમાત્માના જે અધ્યવસાય છે એવા અધ્યવસાયથી વાસિત આપણું ચિત્ત થઈ જાય. પરમાત્માના અધ્યવસાય કયા છે? જગતનો પ્રત્યેક જીવ પરમ સુખને પામી જાય. અને એમનો બીજો અધ્યવસાય વિતરાગતાનો, એ અધ્યવસાયનો સ્પર્શ આપણી ચેતનાને થઈ જાય ત્યારે સાચી ભક્તિ થઈ કહેવાય, ત્યારે સાચું નમન થયું કહેવાય. અહીં આગળ નમ્યો પ્રણમ્ય શ્રી મહાવીરમ, મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કરીને એમ જ્યારે કહે છે ત્યારે મહાવીરની ચેતના સાથે આપણી ચેતનાનું એવું જોડાણ થાય. નમન, નમો, નમો ક્યારે થાય? સાચું નમન કરવાનું છે. નમન એટલે
મન ન રે, મન ન રે એટલે મનના વિચારો ન રે, વિકલ્પો ન રે, સંકલ્પો ન રે, સંકલ્પ વિકલ્પ રહિત એવું જે ચિત્ત, એવા ચિત્ત પૂર્વક જ્યારે પરમાત્માની ચેતનાની અંદર આપણી ચેતના વિલીન થઈ જાય ત્યારે સાચું નમન થયું કહેવાય, સાચું નમો થયું કહેવાય. અને એવા નમનને માટે કીધું કે વંદના પાપ નિકંદના, પરમાત્માની દિવ્ય ચેતનાનો સ્પર્શ થાય ત્યાં પાપો ટકી શકે ખરા, પાપોનો નાશ થઈ જાય. ગમે એવી મોટી ગંજી પડી હોય રૂની, પણ આગનું એક તણકલો અંદર ગયું તો એ ગંજીને સળગી જતા કેટલી વાર, પરમાત્માની ચેતનાના દિવ્ય સ્પર્શનો એક તણખો પડ્યો અંદરમાં જન્મો જન્મના પાપના ગંજી, પાપની ગંજીઓ ખડકાયેલી હોય એને સળગી જતા વાર નહીં લાગે. પરમાત્માની ચેતનાનો સ્પર્શ પામી લ્યો નમો, એ રીતે થવું જોઈએ. અહીં આગળ પ્રથમ મંગલ કહે છે, મંગલાણં ચ સર્વેષિમ પઢમમ અવૈ મંગલમ. બધાય મંગલોમાં શ્રેષ્ઠ મંગલ અને પ્રથમ મંગલ આ નમસ્કાર છે, નમો છે. એ નમો કોઈ સામાન્ય તત્વ નથી, કલ્પસૂત્ર જેવા મહાન ગ્રંથની રચના કરવાની છે અને એનો પ્રારંભ નમસ્કારથી કરે છે. ઇન્દ્ર મહારાજા ભગવાન મહાવીરનો જ્યારે ચેવન થાય છે, દસમા દેવલોકમાંથી એમનો આત્મા ચેવીને જ્યારે દેવાનંદાની કુક્ષીમાં આવે છે અને પ્રભુનું ચેવન થયું ત્યારે તરત જ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે, ઉપયોગ મૂકે છે, પ્રભુના ચવનનો ખ્યાલ આવે છે અને દોડતા આવે છે અને એ દિશામાં જઈને ભગવાનની સ્તુતિ કરે છે. પણ એ ભગવાનની સ્તુતિ જે સક્રસ્તવ ઇન્દ્રે કરેલી સ્તુતિ, જેને આજે આપણે નમુત્થુણમ તરીકે જાણીએ છીએ આપણી ક્રિયાઓની અંદર, એ ઇન્દ્રે પણ સૌથી પહેલો શબ્દ કયો વાપર્યો ભગવાનની સ્તુતિ કરતા? નમુત્થુણમ અરિયંતાણમ ભગવંતાણમ. નમસ્કાર હો, હું નમસ્કાર કરું છું એમ નથી કીધું, જરાક શબ્દોને સમજો. ક્રિયાઓ તો રોજ કરો છો, સૂત્રો તો રોજ બોલી જઈએ છીએ આપણે, પણ એ સૂત્રોને જરાક સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. નમુત્થુણમ, નમસ્કાર હો, હું નમું છું નહીં કીધું, કારણ કે અત્યારે ક્યાં મારી તાકાત છે કે હું નમી શકું. ન મન થાય ત્યારે નમસ્કાર મેં કર્યો કહેવાય, હું નમસ્કાર કરું છું નહીં, મને નમસ્કાર પ્રાપ્ત થાવ. આવા અર્યંત પરમાત્મા નમુત્થુણમ અર્યંતાણમ ભગવંતાણમ એમ કરીને એક એક વર્ણન જે કર્યું છે પરમાત્માનું, આવા પરમાત્માને મારો સાચો નમસ્કાર હો, મને સાચો નમસ્કાર પ્રાપ્ત થવા પરમાત્માને એ ઝંખના વ્યક્ત કરી છે. દેહથી નમસ્કાર કર્યો છે મસ્તક ઝુકાવીને, નમુત્થુણમ અર્યંતાણમ કરીને, પણ નમસ્કાર કરું છું એમ ના કીધું, નમસ્કાર હો એમ કીધું. કારણ કે નમસ્કાર એ કોઈ સામાન્ય સાધના નથી, સૌથી અઘરામાં અઘરી સાધના હોય. મન રહિત થવાની, સિદ્ધિપૂર્વક કરવાની જો કોઈ સાધના હોય, ન મન થઈ જાય એવું જે નમસ્કાર, એ તમારાને મારા માટે સહેલો નથી. આપણે તો પ્રાર્થના જ કરી શકીએ કે આવો નમસ્કાર મને જિંદગીમાં પ્રાપ્ત થઈ જાવ, અને એવો નમસ્કાર આવે ત્યારે પછી શું બાકી રહે? પ્રતિક્રમણના સૂત્રોમાં બોલો છો, કોક દિવસ વિચાર કરજો. ઇકોવી નમુક્કારો જીણવર વસસ વદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરમ વનારિંવા. ઇકોવી નમુક્કારો, એક જ નમસ્કાર, એક વધારે નહીં, 108 ની જરૂર નથી. ઇકોવી નમુક્કારો જીણવર વસસ વદ્ધ માણસ, વર્ધમાન પ્રભુને, વર્ધમાન સ્વામીને, મહાવીર પ્રભુને કરેલો એક નમસ્કાર. સંસાર સાગરાઓ તારે નરમ નારિંવા, નર હોય કે નારી હોય એને આ સંસાર સાગરથી પાર ઉતારી દે છે, એ એક નમસ્કાર કેવો. આપણો નમસ્કાર એ તો ઈચ્છા યોગનો નમસ્કાર છે. નમસ્કારના શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર બતાડેલા છે નમસ્કારના. પણ તમે જુઓ જૈન દર્શન દરેક બાબતમાં કેટલું સૂક્ષ્મતામાં ગયું છે. કોઈ પણ ચીજ હશે ને તરત જ ભેદ પ્રભેદ શરૂ થઈ જશે, સૂક્ષ્મતા તો એટલી બધી છે, અદ્ભુત. કેમ માન થઈ જાય આપણને આ જ્ઞાની પુરુષો પ્રત્યે કે શું અદ્ભુત કમાલ કરી છે, કેટલું સૂક્ષ્મ ચિંતન કર્યું છે. માનસિક ભૂમિકાઓનું, મનમાં ઉઠતા તરંગોનું, જીવનમાં આવતી ભૂમિકાઓનું કેટલું સૂક્ષ્મ નિરીક્ષણ, અન્વેષણ અને ચિંતન કર્યું હશે અને એનું અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. નમસ્કારના ત્રણ ભેદ પાડ્યા શાસ્ત્રોની અંદર, ઈચ્છા યોગનો નમસ્કાર, શાસ્ત્ર યોગનો નમસ્કાર અને સામર્થ્ય યોગનો નમસ્કાર. ઈચ્છા યોગનો નમસ્કાર જે ઇન્દ્રે સ્તુતિ કરી કે નમસ્કાર હો, આપણી ઈચ્છા છે કે આવો નમસ્કાર મને પ્રાપ્ત થાય, આ ઈચ્છા યોગનો નમસ્કાર થયો. હજી તો
પછી પછી એવો નમસ્કાર પ્રાપ્ત કરવા માટેની આખી જે વિધિ છે કે નમસ્કાર કેવી રીતે કરવો જોઈએ, મુદ્રા કેવી હોવી જોઈએ, હાથ કેવી રીતે જોડેલા રાખવા જોઈએ, મસ્તકની શું સ્થિતિ હોવી જોઈએ, ઉચ્ચાર શુદ્ધિ કેવી હોવી જોઈએ, એનું આખું જે વર્ણન છે એ શાસ્ત્ર યોગનો નમસ્કાર થયો. શાસ્ત્રમાં બતાડેલી વિધિ પૂર્વકનો નમસ્કાર એ શાસ્ત્ર યોગનો નમસ્કાર થયો. અને અને એમ કરતા કરતા વારંવાર એ ભાવ પ્રગટાવવાનો પ્રયત્ન કરતા કરતા એ વિધિપૂર્વક બધું કામ કરતા 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 કોક દિવસ એવી ક્ષણ આવી જાય કે જ્યારે આ મસ્તક નીચે ઝૂકે અને વિચારો બધા જ સૂઈ જાય, વિચારો ઝૂકી જાય. આપણે ઝૂકવાનું, વિચારોને ઝૂકાવી દેવાના છે. માળાના મણકા ફરે છે, મનના મણકા ક્યાં ફર્યા? માળાના મણકા ફરી જાય છે, નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, પણ મનનો મણકો એ તો જ્યાં છે ત્યાં ચોંટેલો પડ્યો છે. ઘરમાં, ધંધામાં, પરિવારમાં, વાસનાઓમાં, અપેક્ષાઓમાં, અહંકારોમાં એ ન ફરે ત્યાં સુધી. એટલા માટે એક વખત તો આપણાથી, આપણા હાથથી ઘસાઈ 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 ઘસાઈને કંટાળી ગયેલી માળાએ એકવાર ઠપકો આપ્યો. ફટાફટ માળા ગણતો હતો એને. માળા મુજસે લડ પડી, માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મને હું ફેરવ્યા કરે છે ક્યારનો? માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મન ફિરાલે જગત સે તો પાર ઉતારું તોય. મને ફેરવ્યા કરે છે, તારું મન ફેરવ ને, મન ફરતું નથી ને, મણકા ફર્યા કરે છે, ક્યાંથી કલ્યાણ થાય તમારું ને મારું? ઘણી માળાઓ ફેરવી, મન ફરવી ફેરવ્યું કોઈ દિવસ? મન ફરતું નથી. સામર્થ્ય યોગનો નમસ્કાર ક્યારે આવે? મણકા નહીં, મન ફરશે ત્યારે સામર્થ્ય યોગનો નમસ્કાર આવશે. ફરેલું મન પરમાત્માના ચરણોમાં લીન થઈ જશે ત્યારે સામર્થ્ય યોગનો નમસ્કાર આવશે. નમસ્કાર કરતા કરતા ન મનની ભૂમિકા આવી જશે ત્યારે સામર્થ્ય યોગનો નમસ્કાર આવશે. અને એવા નમસ્કાર માટે કીધું કે એકો વિન મુક્કારો સંસાર સાગરાઓ તારે, એક જ નમસ્કાર સંસાર સાગરથી તારી દે. મન રહિત થવાની સાધના એ સાચો નમસ્કાર છે. અને આવો નમસ્કાર પ્રાપ્ત કરવો કલ્પસૂત્રનો આ પહેલો સંદેશ છે, પહેલો શબ્દ છે પ્રણમ્ય શ્રી મહાવીરમ. મંગલાચરણનો શ્લોક પણ સમજાય ને, આખું કલ્પસૂત્ર એ સમજવાની જરૂર નહીં પડે. આવડો મોટો ગ્રંથ ક્યાં વાંચવાના? મહારાજ સાહેબ આખું કલ્પસૂત્ર નથી વાંચવાના, એટલે આ ભાઈ એક અક્ષર સમજી લે ને આખું વંચાઈ ગયું તારું. આ રૂટીન મુજબ ચાર વર્ષે વાંચે જ રાખ્યા, વાંચે જ રાખ્યા, ગગડાવે જ રાખ્યા. અમે લોકો ગગડાવી દઈએ કારણ કે અમારે તો આટલા પાના પૂરા જ કરવા ને, અને તમારે શ્રદ્ધાથી સાંભળી જવું. પછી ભલે ને અડધા ચોખા ખવાતા હોય, અડધા વિચારો ચાલતા હોય, અડધી વાતો થતી હોય, પણ આપણે તો સંતોષ લેવાનો કે અમે કલ્પસૂત્ર આખું સાંભળ્યું. કલ્પસૂત્રનું શ્રવણ આત્માનું કલ્યાણ કરનારું છે એમ કલ્પસૂત્રમાં કહ્યું છે. પણ કેવું શ્રવણ એનું પણ પાછું વિવેચન કર્યું છે. એ કોઈ દિવસ સમજવાની કોશિશ કરી? એ ગગ્ગ ચિત્તા જીણ સાસણ અમ્મી, કેવી રીતે કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું? તો સૌથી પહેલી શરત મૂકી, એ ગગ્ગ ચિત્તા જીણ સાસણ અમ્મી, જીણ સાસણની અંદર એકાગ્ર ચિત્ત વાળા થઈને. હવે બોલો, પહેલી શરતમાં ટકી શકાય એવું છે? 21 વખત સાંભળી જઈએ એટલે કે ત્રણ ભાવમાં મોક્ષ નક્કી, પણ 21 વખત એક પણ અક્ષર છૂટવો ન જોઈએ. અને સમગ્ર શ્રવણ જીન શાસનમાં એકાગ્ર ચિત્ત વાળા થઈને થવું જોઈએ. ક્યાં મેળ ખાય આપણો? તકલીફ છે બધી. સંતોષ લેવા એક જુદી વસ્તુ છે. અમે પર્યુષણ ઉજવી લીધા, અમે કલ્પસૂત્ર સાંભળી લીધું, અમારો બેડો પાર. અને આ સંતોષ લઈને આપણે જિંદગીના ઘણા વર્ષો કાઢ્યા. હવે એ ભ્રમણાઓમાં રહેવાનો કોઈ અર્થ નથી. હવે તો ક્યાંક જરાક ઊંડા ઉતરીને આપણી આંતર ભૂમિકાને સમજવાની કોશિશ કરવી પડશે. આ મહાપુરુષોના શબ્દોને સાંભળવાની, સમજવાની કોશિશ કરવી પડશે કે શું અદ્ભુત પ્રેરણાઓ એ લોકો આપે છે. આપણા મહાપુરુષો મહાન જ્ઞાની હતા, એ કંઈ ગમે તેમ એમના મનમાં તુક્કા સુજાય એમણે વાતો નથી મૂકી. એક નમસ્કાર જેવી નાનકડી વાત, એનું પણ કેટલું અદ્ભુત વિશ્લેષણ કે ઉભારો નમસ્કાર કરવો છે તો ઈચ્છા યોગનો નમસ્કાર, શાસ્ત્ર યોગનો નમસ્કાર અને સામર્થ્ય યોગનો નમસ્કાર. જે નમસ્કારનો મહિમા ગાવામાં આવ્યો છે, સામર્થ્ય યોગનો નમસ્કાર આવે ત્યારે એનું પૂર્ણ પરિણામ. પણ આજે તમારી એ ભૂમિકા નથી કે તમે સામર્થ્ય યોગનો નમસ્કાર પ્રાપ્ત કરી શકો.
તો શું કરવું? નહીં કરવો નમસ્કાર? નિરાશ થઈને બેસી જવું? ના, આપણા મહાપુરુષો બહુ પ્રેક્ટિકલ છે. પાછા કે છે, તારાથી આ શક્ય નહીં બને, કઈ વાંધો નહીં, નિરાશ નહીં થતો અને પુરુષાર્થ છોડતો નહીં. સામર્થ્ય યોગનો નમસ્કાર ના આવે ત્યાં સુધી પણ શાસ્ત્ર યોગનો નમસ્કાર લાવવાની કોશિશ જરૂર કરજે. ચાલો, પણ શાસ્ત્ર યોગનો નમસ્કાર પણ નથી આવતો, શું કરવું? કઈ વાંધો નહીં, ચાલ, કમસે કમ ઈચ્છા યોગનો નમસ્કાર, હૃદયની શુભ ઈચ્છા તો એ જરૂર ચલાવેલી રાખજે કે ક્યારે મારામાં આ સમજણ આવે, ક્યારે મારામાં આ ભૂમિકા આવે અને આવો સામર્થ્ય યોગનો નમસ્કાર મને પ્રાપ્ત થાય. આજે પ્રભુને નમસ્કાર કરી શકતો નથી તો કંઈ વાંધો નહીં, પણ પ્રભુના ચરણે પ્રાર્થનાના પુષ્પો તો જરૂર મૂકી શકું છું કે પ્રભુ એવી કૃપા કરો કે તમને સાચો નમસ્કાર કરવાની સિદ્ધિ મને યોગ્યતા પ્રાપ્ત થઈ જાય, તમારા ચરણોમાં બેસવાની યોગ્યતા મારામાં આવી જાય, એટલી તો કૃપા કરો. આજે ભલે યોગ્ય નથી પણ એ યોગ્યતા મળવી તો જોઈએ જ મને. નમસ્કાર એટલે શું? શાસ્ત્ર યોગનો નમસ્કાર પણ આપણને આવડે ખરો? ભગવાનને નમસ્કાર કરનારા આપણે કેવી રીતે નમસ્કાર કરીએ છીએ? આપણી નમસ્કાર કરવાની સિસ્ટમો પણ કેવી કેવી? આમ ઘણા માણસો તો છે ને દેરાસરમાં જાય ને, હું આમ જોઉં, ખરેખર તો એકે ભગવાન ઉપર એની નજરે ન પડી હોય. હા, એટલું થાય કે ભગવાનની નજર તમારી ઉપર પડી જાય, આમ હાથ એટલું સારું છે. આમ 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 કરીને આમ બસ બહાર નીકળી ગયો એક સેકન્ડમાં, તો એને એમ થઈ જાય કે મેં બધા ભગવાનને હાથ જોડી લીધા. અરે આટલું કંઈ ફાસ્ટ હોય? થોડોક તો ઠર, સંસારમાં ઉખડેલો 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 અહીં આવ્યો, અહીંયા ઉખડેલો રહીશ તો ઠરીશ ક્યાં તું? આ તો સ્થાન ઠરવા માટેનું છે. ભગવાનના મંદિરમાં આવીને તો બે મિનિટ ઠર, શાંતિથી એક એક પ્રભુની આંખની સાથે આંખ તો મિલાવ. બહુ પ્રેમથી તમને પૂછું, દર્શન કરવા રોજ જાઓ છો, ક્યારે ભગવાનની મૂર્તિની જે આંખો છે, ચક્ષુ, એ ચક્ષુની સાથે તમારી ચક્ષુનું મિલન કરીને ત્રાટક કર્યું છે ખરું ભગવાનની આંખો ઉપર? બોલો, એનો આનંદ જુદો છે. કોકવાર કરી જોજો, જ્યારે ભીડ ન હોય ત્યારે જોજો. દેરાસરમાં પૂજાની સવારે લાઈન લાગી હોય ત્યારે નહીં થાય એ મેળ તમને. હું આજે આવ્યો તો હું તો બહારથી દર્શન કરીને નીકળી ગયો, ભક્તોના દર્શન કરીને. એટલી લાઈન હતી એક બાજુ બહેનોની, એક બાજુ ભાઈઓની, અને એક બેન પૂજા કરે, એક ભાઈ પૂજા કરે. મેં કીધું આજે ભક્તોને ભાવથી કરવા દો, આપણે તો છીએ જ. ભગવાનની આંખમાં આપણે આંખ મિલાવી છે ખરી? કેવી કરુણા ભરેલી આંખો છે, કેવી વાત્સલ્ય ભરેલી આંખો છે. પ્રસમ રસની મગ્નમ દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્નમ, પ્રસમ રસ જેમાંથી જરી રહ્યો છે એવી પ્રભુની આ દ્રષ્ટિ છે. પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્નમ, અને એ આંખના દર્શન કરો. બે ઘડીને માટે પ્રભુની આંખની સામે જોઈને થોડાક એમના હૃદયમાં ઘૂસવાનો પ્રયત્ન કરો, જુઓ તમને પ્રસન્નતા મળે છે કે નહીં. ભગવાનના દર્શનની સફળતા જ આ છે. મહાયોગી આનંદગંજી મહારાજ એ કોઈ ગમે તેવી વ્યક્તિ નહોતી કે જેમ કહી દે કે ભાઈ તું દેરાસરમાં ગયો, દર્શન કર્યું, પૂજન કર્યું, ઉભો રે, તારી આ બધી દર્શન અને પૂજા સફળ ક્યારે થાય? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત એ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, ભગવાનની પૂજા કરી, ભગવાનના દર્શન કર્યા, એ તમારા દર્શન અને પૂજન આજે સફળ થયા એની નિશાની શું? એની નિશાની આ કે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈ. ભગવાનના દર્શન કરવાથી મોક્ષ મળશે? મળશે ત્યારે વાત, અત્યારે આપણે એની ચિંતા નથી કરવી. મળશે, બહુ કબૂલ છે. એનાથી સ્વર્ગ મળશે ને સદગતિ મળશે, એ બહુ દૂરની વાત છે. અમે તો વાણિયા ભાઈ રોકડીઓ વેપાર જોઈએ, આજે ધંધો કર્યો ને આજે અહીં પ્રોફિટ દેખાવો જોઈએ. ભગવાનના દર્શન કર્યા અમને આજે શું મળે પછીની વાત છોડો. આનંદગંજી મહારાજ કહે છે ચિંતા ના કરીશ, આ મારા ભગવાનનું દર્શન, આ મારા ભગવાનનું પૂજન એ રોકડીઓ વેપાર છે, એ તને અત્યારે જ આપે છે, પછીની વાત નથી. તો કે શું આપે? આનંદગંજી ખાતરી આપે છે કે ચિત્તની પ્રસન્નતા આપે. ગમે એવો વિષાદ લઈને ગયા હો, ગમે એટલો ઉદ્વેગ લઈને ગયા હો, ગમે એવી અશાંતિથી ખરડાઈને ગયા હો, પણ પરમાત્માના ચરણોમાં પહોંચી જાઓ, પરમાત્માની એ પ્રસમ રસ નિમગ્ન દ્રષ્ટિના દર્શન કરો અને તમારી દ્રષ્ટિને એ પ્રભુની દ્રષ્ટિમાં સ્થિર કરી દો. તમારા અંતરના તાપ અને સંતાપ શમી ગયા વિના રહેશે નહીં, તમને પ્રસન્નતાની પ્રાપ્તિ થશે, ચિત્ત હળવું થઈ જશે. ભગવાનના મંદિરમાં જઈને હળવાશનો જો અનુભવ ન થાય તો સમજવાનું કે હજી આપણા દર્શનમાં કંઈક ખૂટે છે, હળવાશ થવી જોઈએ. બળબડતા બપોરે
ધોમ ધકતા તાપમાં ચાલ્યા જતા હો, પરસેવાથી રેબજેબ થઈ ગયા હો અને કંટાળ્યા હો કે ક્યાંય છાંયો દેખાતો નથી, અને એટલામાં જરાક આગળ જાઓ અને ઘટાદાર વડલો મળે અને વડલાની નીચે જાઓ અને બેસો તો શું થાય? હાશ હે કરજો, અમે તો અનુભવ કરેલો છે. વિહારો કર્યા જયારે 35-35 વર્ષ સુધી, હજારો માઇલોના વિહારો કર્યા, ને એ વિહારોમાં ક્યારેક ભૂલા પડી ગયા હોય રસ્તામાં, ક્યાંય એવી રાજસ્થાનના વિહારો ઝાડવા જોવા ન મળતા હોય, 11 અને 12 વાગી ગયા હોય, ધોમ ધકતા તાપ પડતા હોય, તરસ લાગી હોય, પરસેવાથી રેપ જેવ હોઈએ, અને એટલામાં નથી ને કોઈ ગામનું પાદર જ આવે હજી તો, અને ગામના પાદરમાં એકાદું મોટું ઝાડ આવે ને કંટાળીને ત્યાં 2 મિનિટ બેસીને લાસ એમ થાય. સાચું કહેજો, બળ્યા જળ્યા આ સંસારમાંથી ભાગતા ભાગતા પરમાત્માના ચરણોમાં મંદિરમાં પહોંચ્યા અને જ્યાં પગથિયા ચડીને પ્રભુના દર્શન થયા, કોઈ દિવસ હાસ એમ થયું છે? સુખી જો માટે, કારણ કે કોઈ સંસારમાં બળતરા જ નથી તમને, તો પછી હાસ ક્યાંથી થાય? બહુ પુણ્યશાળી આત્માઓ છો. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. અરે માત્ર દર્શન પણ પાપનું નાશ, નમન અને વંદનની વાત તો પછી છે, દર્શન પણ કેટલું પુણ્યશાળી છે પરમાત્માનું. જેને આ પ્રભુનું દર્શન મળે એનું જીવન ધન્ય બની જાય, બીજું કંઈ નહીં થશે. કે સવારના સાચું એક દર્શન કરવાની પણ ટેવ રાખજો. પરમાત્માનું દર્શન તમારા જીવનને ધન્ય બનાવી દેશે. ત્યાંથી જે સાતા મળશે, ત્યાંથી જે શાંતિ મળશે, ત્યાંથી જે પ્રસન્નતા મળશે, ત્યાંથી જે શક્તિ અને બળ મળશે, એ દુનિયામાં બીજે ક્યાંય નહીં મળી શકે તમને. ક્યાં આવડે છે આપણને, તો ક્યાં આવડે છે? દર્શન પણ કરતા આપણને આવડતું નથી, વંદન કરતા આવડતું નથી. લે દેવ ચોખા ને કર મારો છૂટકો, આ તો મહારાજ સાહેબે બાધા આપી છે. ભગવાનના દર્શન કર્યા વિના દાંતણ નહીં કરવું, મોઢામાં પાણી નહીં નાખવું, જલ્દી જલ્દી દર્શન કરી આવો એટલે જલ્દી નાસ્તા ભેગા. એ જાય દર્શન કરવા પણ જીવ નાસ્તામાં પડ્યો હોય. હા, ભગવાનના સરસ મજાના દર્શન મળે છે એનો આનંદ કેટલો, અને એના કરતા ગરમા ગરમ નાસ્તો મળે એનો આનંદ કેટલો. સાચું કહેજો, આજે 3-4 જણા સવાર સવારમાં આવી ગયા, મારા સાહેબ આજથી મેનુ બદલાઈ ગયું લાગે છે, આજ ગરમ નાસ્તો મળ્યો. મેં કીધું, દોસ્ત આજે ગરમ નાસ્તો મળ્યો એનો આટલો હરખથી તું મને કેવા આવ્યો? આ પ્રભુના રોજ મસ્ત દર્શન મળ્યા એવું કેમ તું કેવા ના આવ્યો મને? અમે તમારી કાળજી ચોક્કસ કરીએ, કારણ કે અમને તમારી પર પ્રેમ છે. અમારા આરાધકોને કોઈ તકલીફ ન પડે એની ચિંતા હોય જ. મને ખબર છે, ગઈકાલે અમારા બધા ટ્રસ્ટીઓ મને ભેગો લીધો, કેટરર્સને બોલાયા અને કે ભાઈ આરાધકોને આવું ફીકું ફીકું ખવડાવો એ મજા નહીં આવે, જરાક આમ ટેસ્ટથી ખવડાવો સરસ, કારણ કે અંદરમાં તૃપ્તિ હશે તો અહીં જીવ ચોંટશે. એટલે બધું મેનુ અમારા ટ્રસ્ટીઓએ બદલાવી નાખ્યું. મેં કીધું, ભાઈ સાહેબ પર્યુષણમાં ત્યાગ કરાવો ને પણ થોડો તમે. મને કે મારા સાહેબ તમે વધુ પડતો ત્યાગનો આગ્રહ ના રાખો, કે થોડુંક જરા હરખું બી હોવું જોઈએ. અમારા જીતુભાઈને બહુ શોખ ખવડાવવાનો, એ તો કે રોજ મિષ્ટાન આપો. મેં કીધું, ન હોય ભાઈ સાહેબ મિષ્ટાન રોજ, પણ હવે પર્યુષણમાં થોડો ભલે ને ત્યાગ કરતા છતાં પછી કોમ્પ્રોમાઇઝ તો બધે આપણે કરવું પડે, કોઈ ચીજ પકડ ન પકડાય. મેં કીધું, તમને યોગ્ય લાગે એમ કરો, સાધર્મિકોની ભક્તિ બી બહુ મહત્વની ચીજ છે, સરસ રીતે ભક્તિ થવી જોઈએ. એટલે બધું મેનુ 4 દિવસનું બદલી નાખ્યું, મેં એને સ્વીકાર્યું. પણ મેં કીધું, મારું મેનુ તમે બદલો છો એની સાથે સાથે મન બદલાવવું જોઈએ મારા ભક્તોનું, તો હું રાજી થઈશ. મેનુ બદલીને રાજી થનારા મારા ભક્તો જે દિવસે આવીને કહેશે કે મહારાજ સાહેબ આજે તો બપોરે પૂજા કરવા ગયો, એવી શાંતિ હતી, દેરાસરમાં બધા જમવા ગયા હતા ત્યારે પૂજા કરવા ગયો હતો, ભગવાનને ચોખ્ખા કર્યા, સરસ રીતે ભગવાનની પૂજા કરી, બહુ મજા આવી મહારાજ સાહેબ, આજે એવી નિરાંતની ભક્તિને એવો આનંદ આવ્યો. આવું જ્યારે કોક મને કહી જશે તો મને વધારે આનંદ આવશે, કેવા એણે આજે સરસ ભગવાનની પૂજા કરી. હે, ક્યાં છીએ આપણે? વિચાર કરો, ક્યાં છીએ આપણે? નમન, નમન પણ ક્યાં છે સાચું? આપણી પાસે ભગવાનનું એક દર્શન આપણને તારવા માટે સમર્થ છે, એક નમસ્કાર આપણને સંસાર સાગરથી પાર ઉતારવા માટે સક્ષમ છે, પણ એ માટેની યોગ્યતા આવવી જોઈએ. માળા આપણને એક જ વાત કહે છે, મન ફિરાલે જગત છે. મન ફરતું રહેશે ખાવામાં, મન ફરતું રહેશે સગવડોમાં, મન ફરતું રહેશે બીજી બીજી વાતોમાં, તો માળાના મણકા ફરી જશે, ભવના ફેરા નહીં ટળે. મણકા ફરે ફેરા ટળે,
બે કામ થવા જોઈએ, અને એ ક્યારે થશે? માળા આપણને કહે છે, માળા મુજસે લડ પડે મૂરખ, શું ફેરવે મોય, મન ફિરાલે જગત સે પાર ઉતારું તોય, મન ફરવું જોઈએ. અને જગત થી જ્યારે મન વિમુખ થશે અને પરમાત્માની સન્મુખ થશે ત્યારે નમસ્કાર એ સાચો નમસ્કાર આવી જશે. કલ્પસૂત્રનો પહેલો જ શબ્દ આપણને હજી તો રોકીને બેઠો છે, નમસ્કાર કરતા શીખો. વંદના પાપ નિકંદના તો જ બની શકશે, અને એ આજે ભલે નથી આવ્યું, કમસે કમ આ પર્વ પર્યુષણની આટલી એક સ્મૃતિ અહીંથી લઈને જજો. સામર્થ્ય યોગનો નમસ્કાર ભલે ના આવે, શાસ્ત્ર યોગનો ભલે ના આવે, ઈચ્છા યોગનો નમસ્કાર તો અહીંથી લઈને જ જવું જોઈએ. દરેકે રોજ પરમાત્માના દર્શન કરીએ, નમસ્કાર કરીએ, ત્યારે હૃદયમાંથી એ પ્રાર્થના થાય કે પ્રભુ સામર્થ્ય યોગનો નમસ્કાર પ્રાપ્ત થાય એવી શક્તિ આપજો. અમારી ચેતના તમારી ચેતના સાથે અભેદ ભાવે ભળી જાય એવી એકાદ ક્ષણ પણ આવી જાય વર્ષની અંદર, બસ છે, અમને વધારે નથી જોઈતી. એક ક્ષણ ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય, યશો વિજયજી મહારાજ અદ્ભુત વાત કરે છે. અને એ ક્યારે થાય એની એની મેથડ પણ બતાડે છે. અર્યંત પદ ધ્યાતો થકો દવ ગુણ પજ્જાય, અર્યંત પદનું ધ્યાન કરવાનું છે. માત્ર હાજરી પુરાવીને નીકળવાનું નથી, પણ ધ્યાન કરવાનું છે. કેવી રીતે ધ્યાન કરવાનું એના પાછા ત્રણ માધ્યમો બતાડ્યા. અર્યંત પદ ધ્યાતો થકો દવ ગુણ પજ્જાય, અર્યંતનું નિર્મળ આત્મદ્રવ્ય એટલે કે વિતરાગ સ્વરૂપ એમનું જે રૂપાતીત અવસ્થા એનું ધ્યાન કરવાનું. રાગ ધ્યાનથી સાંભળજો, જૈન દર્શને ધ્યાનની પણ અદ્ભુત પદ્ધતિઓ અને અદ્ભુત વિશ્લેષણો આપ્યા છે. દવ ગુણ પજ્જાય, દ્રવ્ય ગુણ અને પર્યાય આ ત્રણનું ધ્યાન કરવાનું છે. દ્રવ્ય એટલે અર્યંત પરમાત્માનું નિર્મળ આત્મદ્રવ્ય, કે જે આત્મદ્રવ્યની ઉપર કર્મનો કોઈ લેપ નથી, સંપૂર્ણપણે નિર્મળતા છે. જેના એક એક પ્રદેશોની અંદર એવા અનંત આત્મપ્રદેશો જે છે અર્યંત પરમાત્માના, અસંખ્ય આત્મપ્રદેશો નિર્મળ છે, એવા નિર્મળ આત્મપ્રદેશોનું એટલે કે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરવાનું છે. રૂપાતીત અવસ્થા આપણા જૈન શાસ્ત્રોની અંદર ધ્યાનની જે પદ્ધતિઓ બતાડી એમાં પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન આ ચાર પ્રકારો બતાડ્યા. એમાંથી રૂપાતીત ધ્યાન એટલે આત્મદ્રવ્યનું ધ્યાન. પછી દવ ગુણ, આત્માનું જેમ દ્રવ્ય એમ આત્માના ગુણો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત શક્તિ, એ જે એમના ગુણો છે એ ગુણોનું ચિંતન કરીને અર્યંતના ધ્યાનમાં લીન થવાનું છે. જે પરમાત્માને આપણે દર્શન કરીએ છીએ અર્યંત પરમાત્મા, એ અનંત જ્ઞાનમય છે, અનંત દર્શનમય છે, અનંત સુખનો ખજાનો છે, પરમ આનંદનું નિધાન છે, શક્તિનો પુંજ છે. એ સ્વરૂપે આપણે અર્યંત પરમાત્માના દર્શન અને ચિંતન ક્યારે કર્યું છે? કરું. અને એ માધ્યમથી જો એમની ચેતના સાથે આપણે ચેતનાનું જોડાણ કરીએ તો આપણામાં પણ એ સુખનો સ્ત્રોત, એ આનંદનો સ્ત્રોત, એ શક્તિનો સ્ત્રોત, એ જ્ઞાનનો સ્ત્રોત અવતરિત થયા વિના રહે નહીં. દર્શનની એક મેથડ છે, ચોક્કસ પદ્ધતિ છે, એ પદ્ધતિઓને અપનાવી લેવી જોઈએ. અને પર્યાયનું પણ ચિંતન, દ્રવ્ય અને ગુણ નહીં પણ અર્યંતનો જે પર્યાય એટલે એની કર્મજનિત અવસ્થા. તીર્થંકર નામ કર્મ એમનું ઉદયમાં આવેલું છે, દેવોએ સમવસણની રચના કરેલી છે, ત્રણ ગઢ રચાયેલા છે, રત્નોનું સિંહાસન છે, એ સિંહાસન ઉપર ચતુર્મુખ પરમાત્મા બિરાજમાન છે, 12 પર્ષદાઓ ભરાયેલી છે, દેવો ચામર વીંઝી રહ્યા છે, અશોક વૃક્ષ છવાયેલું છે, પુષ્પવૃષ્ટિ થઈ રહી છે, દેવ દંદુભી વાગી રહી છે, પશુ પક્ષીઓ વેરઝેર ભૂલીને બેઠા છે, એ જે દિવ્ય વૈભવ છે અર્યંત પરમાત્માનો, આ વિશ્વની અંદર પરમાત્મા અર્યંત તીર્થંકર દેવોનો જે વૈભવ છે એની આગળ દુનિયાનો કોઈ વૈભવ ટકી શકે એમ નથી. અને આટલા બધા જાજરમાન વૈભવની વચ્ચે એ અર્યંત પરમાત્મા બિરાજમાન થયા હોય છતાં એનો કોઈ લેપ, એની કોઈ આસક્તિ, એનો કોઈ અહંકાર કે ઓહો જો મારો તો વટ પડે છે, ઇન્દ્રો ચામર વીંઝે છે, કેટલી બધી પબ્લિક છે, અહીં તો જરાક સભા પર આવે એટલે અમને અંદર ગલગલિયા થાય કે મારા વ્યાખ્યાનમાં તો આજે બહુ પબ્લિક હતી,
ચાર જણા આવીને કહી જાય, મારા સાહેબ તમારું વ્યાખ્યાન બહુ સારું, મજા આવે છે, એટલે મને જરા અંદરથી આ મજા આવવા માંડે. આ રાગ ને દ્વેષ થી ખરડાયેલા આપણે અર્યંત પરમાત્માની એ વિતરાગતામય અપૂર્વ વૈભવ અને એની વચ્ચે સંપૂર્ણ નિર્લેપતા નો જે એમનો પર્યાય છે એનું ધ્યાન કરવાનું છે. રૂપસ્થ ધ્યાન, અર્યંત પરમાત્માનું રૂપ કેવું હોય, અર્યંત પરમાત્માના રૂપનું દર્શન કરી લો, તમારા રૂપના અભિમાન ઓગળી જશે. આ તો ઠેકાણા કોઈ છે નહીં, અને માને એમ કે ઓહો હું તો બહુ બ્યુટીફુલ, હેન્ડસમ, આઈ એમ સમથિંગ. એટલે આ રેવા દેને કયા ઠેકાણા છે તારા થોબડાના, દાચાના કોઈ ઠેકાણા નથી. ને આરીસામાં જોઈ જોઈને રાજી થયા કરે, ત્યાં સુધી જ રાજી થવાનું છે જ્યાં સુધી અર્યંત પરમાત્માનું અપૂર્વ રૂપનું દર્શન નથી કર્યું. અપૂર્વ રૂપ છે અર્યંત પરમાત્મા એટલે શું કમીના હશે, તમે વિચાર તો કરો. રૂપસ્થ ધ્યાન, આ રૂપસ્થ ધ્યાનના પ્રકારો છે. અર્યંત પરમાત્માના રૂપનું ધ્યાન, એમના સમવ શરણનું ધ્યાન, એમના દેહનું ધ્યાન, પિંડસ્થ ધ્યાન, ઘણા બધા પ્રકારો છે. એ ધ્યાનની અંદર ચિત્તને પરોવી દેવામાં આવે. અર્યંતનું નિર્મળ આત્મદ્રવ્ય, અર્યંત પરમાત્માના મૂળભૂત ગુણો અને અર્યંત પરમાત્માના વિવિધ પર્યાયો, એ બધાનું ધ્યાન કરતા 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 એમાં ચિત્ત એવું લીન થઈ જાય કે એ ધ્યાનની અંદર ક્યારેક કોઈક ક્ષણ એવી આવી જાય કે ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય, બધાય ભેદનો છેદ થઈ જાય. ભગવાન જુદા ને હું જુદો આ બધું ભૂલાઈ જાય. યશો વિજયજી મહારાજના શબ્દોમાં કેવું હોય તેમ કહેવાય કે ધ્યાતા ધ્યાનમ તથા ધ્યેયમ ત્રયમ યશૈકતામ ગતમ. ધ્યાતા એટલે ધ્યાન કરનાર, ધ્યાતા ધ્યેય એટલે જેનું આપણે ધ્યાન કરીએ છીએ તે, અને ધ્યાન એટલે કે કંઈક કરવાની ક્રિયા, ત્રણ વસ્તુ છે. હું ધ્યાતા છું, ભગવાન ધ્યેય છે, અને હું એનું ધ્યાન કરું છું એ વિકલ્પ છે, ક્રિયા છે. આ બધું જ ભૂલાઈ જાય. ધ્યાતા ધ્યેયમ તથા ધ્યાનમ ત્રયમ યશૈકતામ ગતમ, ત્રણે એક થઈ જાય, કંઈ જુદું જ ન રહે, કોઈ ભિન્નતા રહે જ નહીં. એનો અર્થ મન નિર્વિકલ્પ બની જાય એ પર્યંત પરમાત્માની સામે બેસીને, ત્યારે ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય, ભેદનો છેદ થઈ જાય અને આત્મા જ અર્યંતમય બની જાય, અર્યંત રૂપ બની જાય. એનું નામ છે અર્યંત પદની આરાધના. ઇન્દ્ર જેવા ઇન્દ્રે ભગવાનની પ્રાર્થના કરી છે પ્રભુનું ચેવન થતાની સાથે, નમોત્થુણમ અર્યંતાણમ ભગવંતાણમ, આવો નમસ્કાર મને પ્રાપ્ત થાઓ. આ ઇન્દ્રની પ્રાર્થના છે. નમોત્થુણમ કોઈ સામાન્ય સૂત્ર નથી, જીવનની અદ્ભુત પ્રેરણા આપનારું એક પથદર્શન છે આપણા માટે તો, અને અર્યંત પરમાત્માનો પરિચય કરાવનારો એક અદ્ભુત નકશો છે નમોત્થુણમ. એટલે અર્યંત પરમાત્માની કેટલી વિશેષતાઓ આ કલ્પસૂત્રના પ્રથમ શરૂઆતના પ્રવચનમાં જ ઇન્દ્ર મહારાજાની સ્તુતિ રૂપે મૂકવામાં આવેલી છે. ભદ્રબાહુ સ્વામી મહારાજ કે જે 14 પૂર્વના જ્ઞાતા હતા, એમણે કલ્પસૂત્રના પહેલા જ વ્યાખ્યાનની અંદર આ નમોત્થુણમ નું નિરૂપણ કર્યું છે. કારણ કે સમજતા હતા કે જ્યાં સુધી અર્યંત પરમાત્માનો સાચો પરિચય નહીં થાય અને એ અર્યંત પરમાત્માના પરિચય પૂર્વક એમના ચરણોમાં સાચું સમર્પણ અને નમસ્કાર નહીં આવે ત્યાં સુધી આગળની બધી વાતો નકામી થઈ જવાની છે. નમોત્થુણમ એટલે અર્યંત પરમાત્માનો પરિચય મેળવવાની આખી એક પ્રક્રિયા છે. આ કોઈ સામાન્ય સૂત્ર નથી, ઇન્દ્રે કરેલી સ્તુતિ છે સક્રસ્તવ. એને એ રીતે સમજો, અને એ રીતે જ્યારે પરમાત્માના ચરણોમાં આપણે જઈએ ત્યારે વિષાદ ટકે. આનંદ ગંજી મહારાજે અનુભવ કરેલો છે, અને માટે એ કહે છે કે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત, એ જ પૂજા અખંડ કહેવાય, બાકી તો તૂટેલી ફૂટેલી બગડેલી પૂજા. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદ રે
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ને ચાહું કં. આનંદગંજી મહારાજે પોતાની ચેતનાને પ્રિયતમાનું રૂપ આપ્યું છે અને પરમાત્માને પ્રીતમનું રૂપ આપ્યું છે. એક પ્રેમિકા પોતાના પ્રેમી પ્રત્યે શું વિચારો કરે એ આખું એક કલ્પના ચિત્ર ઊભું કરીને આનંદગંજી મહારાજ ભગવાન આદિનાથના ચરણોમાં પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરી રહ્યા છે કે મારી ચેતના એ પ્રિયતમા છે અને પ્રભુ તમે જ મારા પ્રીતમ છો, પ્રિયતમ છો. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, એ મારો પ્રીતમ છે અને તમે મારા પ્રીતમ છો, મને તમારા માટે પ્રેમ છે. એમ જ્યારે તમે એકરાર કરો કોઈકની પાસે ત્યારે માત્ર એટલા એકરારથી ચાલે ખરું? પછી બીજા નંબરમાં શું કહેવું પડે? કોઈને પ્રેમ કર્યો છે ભાઈ? ભગવાનને નથી પૂછતો બીજા કોઈને. જિંદગીમાં કોઈને પ્રેમ કર્યો છે ખરો? આઈ લવ યુ કીધું છે કોઈને? પ્રેમ કર્યો છે કોઈને? યાદ કરો, તમારા એ પ્રેમની પળોને યાદ કરો, ભલે આજે કદાચ ભૂલી ગયા હો વર્ષો પછી, કારણ કે આ સંસારના પ્રેમની આ જ વિષમતા છે. એક દાડો તારા વિના ગમતું નથી એમ કહેનારા એ જ માણસોને થોડાક વર્ષો પછી તારી સાથે હવે મને ગમતું નથી. એક જ પરમાત્માનો પ્રેમ એ છે, એવો છે જે ક્યારેય તૂટતો નથી. ભાગે સાદી અનંત, એની આદિ જ કરવી પડે પછી એનો અંત ન હોય એવો પરમાત્માનો પ્રેમ છે. શરૂઆત હોય અંત ન હોય, આ દુનિયાના પ્રેમની શરૂઆત પણ ખરી ને અંત પણ ખરી, બધું જ. અને એટલા માટે આનંદગંજી મહારાજ દુનિયાને કેવા ન ગયા એ ભગવાનને એમણે પકડી લીધા કે પ્રીતમ માહરો રે. અને જેને તમે પ્રેમ કર્યો હશે ને, થોડુંક સ્મૃતિના પળ ઉખેડજો એ દિવસોના. તમે ચોક્કસ એને એમ પણ કીધું હશે ક્યારેક બેઠા હશો ત્યારે, તું મને બહુ જ ગમે છે, તારા સિવાય મને, બોલો શું કીધું તું? તારા સિવાય કોઈને ચાહતો નથી કીધું તું કે નહીં? બિલકુલ પ્રેમીનો માર્ગ પકડ્યો છે આનંદગંજીએ. એ ભગવાનને પણ ખાતરી આપે છે કે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ભેગું જ કહે છે કે ઓરન ચાહું કંત, તારા સિવાય કોઈને હું ચાહતો નથી કેવું જ પડે, નહીં તો સામા માણસને ખાતરી ન થાય. કાળા આના મગજમાં વળી બીજું કંઈ ચક્કર ચાલતું હશે તો, મને તો કહે છે પ્રેમ કરું છું પણ થોડી ચાલે. ભેગી ખાતરી આપવી જ પડે કે તું મને ગમે છે, તું મને બહુ ગમે છે, તારા સિવાય કોઈ ગમતું નથી. આ મેથડ છે પ્રેમની. ઓરન ચાહું કંત, અને સેને માટે? તું મને ગમે છે એટલું કહેવાથી આપણને ચાલે? તમને પ્રેમ છે પણ સામેનાને પ્રેમ નથી તો ન ચાલે. તમારે એને કહેવું પડે કે તું કેમ આમ આમ રહે છે મારી સાથે, પ્રેમથી રહે ને પણ, કીધું તું કે નહીં? આનંદગંજી મહારાજ કહે છે કે જો હું તમને પ્રેમ એટલા માટે કરું છું કે મારે તમને રીઝવવા છે. તમે પણ મારી ઉપર ખુશ રહો, તમે પણ મને હૃદયથી સ્વીકારો પ્રભુ, મને એના વિના ચાલે એમ નથી. કારણ કે મને ખબર છે કે જો તમારા હૃદયમાં મારું સ્થાન હશે, તમે મને ચાહતા હશો, તમારી મારી ઉપર જો કૃપા દ્રષ્ટિ હશે તો જ તમે મને છોડશો નહીં, રેઢો મૂકશો નહીં, મારી સંભાળ લેશો. એટલે આનંદગંજી મહારાજ એ ખાતરી માંગે છે, રીજ્યો સાઈવ સંગન પરિહરે રે. જો ભગવાન રીજે તો જે આપણો સંગ ન છોડે, આપણને મૂકી ન દે રખડતા ક્યાંક સંસારમાં, ભગવાન આપણી રક્ષા કરે, ભગવાન આપણી સંભાળ લે, ભગવાન આપણને સતત સહાય કરે. રીજ્યો સાઈવ સંગન પરિહરે રે. અને કેવી રીતે પાછો એ પ્રેમ જો બંધાઈ ગયો પરસ્પર, હું તમને ચાહું, તમે મને ચાહો, અને એ નિર્મળ પ્રેમ હોય તો એ પ્રેમ કેવો કહેવાય? ભાંગે સાદી અનંત. આનંદગંજી મહારાજને જે ભગવાન ઋષભદેવની સાથેનો પ્રેમ જોઈતો હતો એની એમની શરત હતી કે આપણે પ્રેમની શરૂઆત કરીએ પણ હવે પછી કોઈ દિવસ અંત એનો ન હોવો જોઈએ. જ્યાં સુધી મારો આત્મા પ્રભુ તમારા જેવો ન થાય ત્યાં સુધી તમે મને હવે છોડવાના નથી, એની તમારે મને ખાતરી આપવી પડશે. આપણો પ્રેમ સાદી અનંત, અંત જ નહીં એનો, અનંત બની જાય એ પ્રેમ કરીને પછી. એવો પ્રેમ હોય ને જ્યારે પરમાત્મા પ્રત્યે, ત્યારે એ પરમાત્માનું દર્શન પછી કેવું લાગે? સાચું કહેજો, નવો નવો જ્યારે પ્રેમ થયો હતો ત્યારે પ્રેમી કે પ્રેમિકાનું દર્શન કેવું લાગતું હતું? એને જુઓ એટલે ચિત્તની પ્રસન્નતા મળતી હતી,
વાસુભાઈ બોલો તો ખરા, એમાં હું કામ તમે ખબર છે મને બધી જ, એમાં શરમાવાની કઈ વાત નથી. આપણે ક્યાં તમે સાચું થઈ ગયા છો, તમે મૂંઝાવ છો પણ એમ. વાહ, જો અમારા હરીશભાઈ કહે છે જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. વાહ, કોઈ દિવસ આ પરમાત્માના ચરણોમાં જઈને કીધું હરીશભાઈ કે જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની? જ્ઞાન થઈ જશો એકવાર કહી દો ભગવાનને, પ્રભુ જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. સમ્યક દ્રષ્ટિ આત્માની એ જ સ્થિતિ હોય. આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા ગમે ત્યાં જાય, ગમે ત્યાં જાય ને ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, પણ એનું હૃદય પરમાત્માના ચરણોમાં વિલીન હોય, પરમાત્માની સાથે જોડાયેલો હોય. ગમે ત્યાં જાય પણ પરમાત્માની સાથે જોડાયેલો હોય, ત્યાંથી એ છૂટેલો ન હોય. ખબર છે, પંચતંત્રની અંદર પંચતંત્ર નામનો ગ્રંથ આવે છે. એ પંચતંત્રની અંદર ઘણી બધી વાર્તાઓ આવે છે. એમાં એક વાર્તા છે, કાલ્પનિક છે કે સાચી છે એની સાથે આપણને નિસ્બત નથી, પણ આપણા માટે બહુ કામની છે. પંચતંત્રમાં એક વાર્તા આવે છે કે એક ઠેકાણે દરિયાના કિનારે, દરિયો હતો, સમુદ્રના કિનારે એક નાળિયેરીના થોડાક ઝાડો હતા, અને એ નાળિયેરીના ઝાડ ઉપર એક વાંદરી રહેતી હતી. નાળિયેરીના ઝાડ ઉપર વાંદરી રહેતો ખરી, પણ એકલું એકલું લાગે. એમાં એક વખત એને જોયું કે દરિયામાંથી એક મગરી, મગરમચ્છ ફિમેલ, એક મગરી બહાર આવી. એટલે પેલી વાંદરી એકલી એકલી કંટાળેલી હતી, એને કૂદકો મારીને નીચે ઉતરી મગરીને બોલાવે છે, એની સાથે ધીમે ધીમે વાતચીતનો સંબંધ શરૂ કર્યો, અને એ સંબંધ ધીમે ધીમે મૈત્રીમાં પરિણમ્યો. બંનેની વચ્ચે બેનપણા થઈ ગયા, દોસ્તી થઈ ગઈ. અવારનવાર વાંદરી નીચે આવે, મગરી બહાર આવે, એકબીજાને મળતા રહે, વાતો કરતા રહે. એમ કરતા કરતા કેટલોક સમય નીકળી ગયો. એક દિવસ મગરી બહાર આવી જ વાંદરી કૂદકો મારીને નીચે આવી. કેમ છે સખી, કેમ છે, એકબીજાની ખબર અંતર પૂછી, વાતો ચાલી. અને પેલી મગરી કહે છે કે જો સખી, હું તો તને રોજ રોજ મળવા માટે આવું છું, આ ગુગવતા દરિયામાંથી બહાર નીકળીને હું તને રોજ મળવા આવું ને, તું તો કોઈ દિવસ મારા ઘરે આવતી જ નથી, આજે તો તારે મારા ઘરે આવવું પડશે. કે પેલી વાંદરી કે પણ તારું ઘર તો આ દરિયો, હું કેવી રીતે આવું આ દરિયામાં, હું તો ડૂબી જઉં, મને કઈ થોડી તરતા આવડે છે. તારી બધી વાત સાચી, પણ મારાથી કેવી રીતે અવાય તારા ઘરે? તો કે ચિંતા ના કરું, હું બેઠી છું ને, પછી તારે શું ચિંતા, તું મારી પીઠ ઉપર બેસી જા, હું તરતી રહીશ, તને પીઠ ઉપર બેસાડી રાખીશ, તને ડૂબવા નહીં દઉં, તારે શું ચિંતા છે, પણ આજે તારે આવવું તો પડશે જ. મગરીની આ મીઠી મીઠી વાતોમાં વાંદરી આવી ગઈ, અને વાંદરી એની પીઠ ઉપર બેસી ગઈ. પીઠ ઉપર બેસીને મગરી સરકવા લાગી, સરકતી 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 પાણીની અંદર ગઈ, બરોબર આગળ નીકળી ગઈ પાણીમાં, કે જ્યાંથી કૂદકો મારીને હવે વાંદરી બહાર આવી શકે એમ નથી, એ ભૂમિકાએ પહોંચી ગઈ. અને તરત જ હવે પેલી મગરી વાંદરીને કહે છે કે જો બેન, હવે તને સાચી વાત કહી દઉં, અમારા વળી ઘર કેવા, આ દરિયો એ જ તો અમારું ઘર, અમારું કોઈ ગરબર છે નહીં, પણ હું તને આજે અહીં લાવી છું એનું એક કારણ છે. મારે હમણાં થોડાક દિવસ પહેલાં બચ્ચા થયા છે, અને હું રોજ રોજ અવારનવાર આવું એટલે મારા બચ્ચાઓ મને પૂછતા હતા ક્યાં જાય છે માં. હું કહેતી હતી કે મારી એક બેનપણી છે વાંદરી, એને મળવા જઉં છું. આજે સવારથી મારા બચ્ચાઓએ જીદ લીધી હતી કે અમારે વાંદરીનું કલેજું ખાવું છે, અને એટલા માટે હું તને લઈ આવી છું. હમણાં જ મારા બચ્ચા દરિયામાં જ આટલામાં હશે, હમણાં આવશે, તને ફાડી ખાશે ને તારું કલેજું ખાવાનું છે. વાંદરીને થઈ ગયું કે મરી ગયા તો આ બનાવટ કરી, અને જાન જોખમમાં, પણ તરત જ એને બુદ્ધિ ચલાવી એ કે અરે મગરી મારી સખી, તું શું બોલે છે, તારી ખાતર કલેજું શું, આખું દેહ આપવા તૈયાર છું, સર્વસ્વ આપવા, મૈત્રી કોનું નામ, મૈત્રીની આગળ તો બધું ન્યોછાવર હોય, પણ પહેલેથી કેવું તો હતું, મને કીધું હતું હું લઈને ના આવત, કલેજું તો હું ઝાડ ઉપર મૂકીને આવી છું. મગરી કે હે, કલેજું નથી ના, એટલે તો કહું છું, જરા પહેલેથી કીધું હતું હું લઈને આવત, હું કલેજું તો ઝાડ ઉપર ટીંગાડીને આવી છું, તો હવે મારા બચ્ચાઓને તો તારું કલેજું ખાવું છે. કંઈ વાંધો નહીં, તારી ખાતર બધું જ છે, ચાલ હમણાં જ આપણે જઈને લઈ આવીએ. અને મગરી કહે ચાલો. મગરીએ પીઠ ઉપર બેસાડી વાંદરીને લઈ આવી, કિનારા ઉપર આવી વાંદરી, કૂદકો મારીને ઝાડ ઉપર, બાય બાય આવજો ગાડી,
કલેજાતે કોઈ દિવસ ઝાડુ પર લટકાડાતા હશે? તારો ને મારો સંબંધ આજથી પૂરો થયો, તું તારા રસ્તે હું મારા રસ્તે. પંચતંત્રમાં આવતી આ વાર્તા સાચી હોય કે ખોટી હોય, પણ જે દિવસે મેં વાંચી હતી એ દિવસે મને આ શાસ્ત્રોમાં વાંચેલું સમ્યક દ્રષ્ટિ આત્માનું સ્વરૂપ સમજાઈ ગયું. સમ્યક દ્રષ્ટિ આત્મા સંસારના ઘણા બધા કાર્યો, ઘણી બધી પ્રવૃત્તિઓને, ઘણી બધી જંજાળોમાં અટવાયેલો હોય ને બધું કરે ને બધે જાય, પણ શાસ્ત્રોમાં એમ કીધું છે કે એનું હૃદય પરમાત્માના ચરણોમાં જ પડ્યું હોય. આ પંચતંત્રની વાર્તા વાંચી એ જ દિવસે મને સમજાઈ ગયું કે સમ્યક દ્રષ્ટિ આત્મા બધે જાય, પણ એનું કલેજું પ્રભુના ચરણમાં મૂકીને. શું સાચી વાત? ભક્ત કોને કહેવાય? જઈએ બધે, પણ હૃદયનું ખેંચાણ સાચું કે જો નવા નવા સકપણ થયા હતા, નવા નવા પરણ્યા હતા, આખો દિવસ સાથે રહેવાનું મન થતું હતું, જોયા કરવાનું મન હતું, પણ સંયોગો એવા થોડી હોય કે આખો દાડો એના ડાચાની સામે જોતા બેઠા રહો તમે આમ.